વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા આ ત્રણ માળિયા મકાનો દૂરથી જાણે કે ખંડેર હોય, પરંતુ આ ખંડેરમાં પણ રહે છે લોકો. આજથી 35 વર્ષ પહેલા હાઉસિંગ બોર્ડ અને જીઆઈડીસીએ આ આવાસ બનાવ્યા હતા. આજે આ ઇમારતો પડું પડું થઈ રહી છે. જોરથી પવન આવે તોય ઇમારત પડી જાય તેવી સ્થિતિ છે. તેમ છતાં લોકો પોતાનું ઘર નથી છોડી રહ્યા, કેમ કે માથે કંઈ ન હોવા કરતાં ભાંગી તૂટી છત ચલાવી લેવા પણ તેઓ તૈયાર છે. આવી ઇમારતમાં કોઈ પણ વ્યક્તિ રહે નહીં, પરંતુ મજબૂરી જ એવી હોય તો શું કરી શકાય. અગાઉ 23 સપ્ટેમ્બરે 13 નંબરની ઇમારતમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો. ત્યારબાદ તંત્રની આંખ ઉઘડી અને તરત જ મકાન ખાલી કરી દેવાયા. ઇમારતો તો ખાલી કરી દેવાઈ, પરંતુ લોકોને છત ન મળી. રજળપાટ કર્યો, અહીંથી ત્યાં સરકારી કચેરીઓના ધક્કા ખાધા, પરંતુ ન મળ્યું મકાન કે ન મળ્યું ભાડું. આખરે કંટાળીને જીવના જોખમે પાછા આ જ ઇમારતમાં રહેવા આવી ગયા. તંત્ર માત્ર નોટિસ પર નોટિસ મોકલી રહ્યું છે કે અહીંયા રહેશો નહીં, પરંતુ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી રહ્યું. આખરે મોત માથે રાખીને જીવવા કરતા જાતે જ મોત માંગી લેવું શું ખોટું. ખંડેર ઇમારતમાં રહેતા લોકોએ હવે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ તરફથી ઠાલા આશ્વાસનો મળે છે, પણ કામ કંઈ થતું નથી. જોખમ છે પણ શું કરે, હવે ભગવાન ભરોસે હવે એને કોઈ સદબુદ્ધિ આપે સરકારને અને કંઈ આપે મદદ કરે તો ને કામ. તો નરેન્દ્ર મોદીને બધે સાંભળ્યું કે બહુ મદદ કરે, ગરીબ માણસો હોય, છોકરાનો હોય, કામ ન થતું હોય એને. અમને તો કોઈ અહીંયા આવ્યું નથી. પ્રોમિસ આપી છે કે 2 દિવસમાં તમારા દસ્તાવેજનું કામ ચાલુ કરવામાં આવશે, અહીંયા કેમ્પ રાખવામાં આવશે, 1 ટાઈમ સેટલમેન્ટમાં કરવાનું છે. ભાઈ ચાલુ કરે ત્યારે જ અમને સંતોષ થશે, એ વગર તો થાય એમ છે નહીં. હવે તો વાયદા એ લોકો આજ સુધીમાં સેંકડો કર્યા, પણ હજુ સુધી કાંઈ થયું નથી. અધિકારીઓ તરફથી આશ્વાસન મળી રહ્યું છે, તો પ્રધાન એવો હવાલો આપી રહ્યા છે કે કેટલાક લોકોના રૂપિયા બાકી છે તે ભરી દેશે અને 75% મંજૂરી મળી જશે, એટલે તાત્કાલિક કામ થઈ જશે. ટ્રાન્સફર નીતિ અટકી જાય તેવા સંજોગે 80% જે સંમતિ મળવી જોઈએ, 75% સંમતિ મળવી જોઈએ. એ જો ન મળે તો આ પ્રોજેક્ટ વિલંબ થવાની શક્યતા છે. પણ 1 ટાઈમ સેટલમેન્ટની અંદર મુદ્દલ અમે કરી લાવીએ અને પછી ભરી દેશે તો સમય મર્યાદા અંદર કામ ચાલુ થઈ જશે અને 30 મહિના અંદર આ કામ પૂરું થઈ જશે. 40 વર્ષથી ઊભી રહેલી ઇમારતો હવે પડું પડું થઈ રહી છે. અધિકારીઓ લોકોને રહેવાની ના પાડી રહ્યા છે, પરંતુ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી રહ્યા. સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી તેમને નવું ઘર ન મળે ત્યાં સુધી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સચિન કુલકર્ણી, TV9, વલસાડ.